જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમાની આજથી શરૂઆત થઈ ગઈ છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે ત્યારે લીલી પરિક્રમાનું શું છે મહત્વ કેટલા દિવસ ચાલશે લીલી પરિક્રમા અને લીલી પરિક્રમામાં શું વ્યવસ્થા કરવામાં આવી છે આ તમામ બાબતો વિસ્તારપૂર્વક અમે તમને આ વિડીયોમાં જણાવીશું તો જો તમે પણ લીલી પરિક્રમામાં ભાગ લેવાના હોવ તો આટલું ચોક્કસથી જાણી લેજો નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ વિડીયોમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે બત્સલ સૌથી પહેલાં તો આ વિડીયોને ફટાફટ તમે શેર કરી દો હવે છત્રીસ કિલોમીટરની લીલી પરિક્રમાની વાત કરીએ તો જૂનાગઢના ગિરનાર જંગલમાં યોજાતી લીલી પરિક્રમામાં યાત્રાળુઓના ધસારાને જોતા આ વર્ષે પરિક્રમા વહેલી શરૂ કરી દેવામાં આવી છે ગિરનાર પરિક્રમામાં જવા માટે પહેલેથી જ હજારોની સંખ્યામાં યાત્રાળુ ગેટ પર ધામા નાખીને બેઠા હતા ત્યારે તંત્ર દ્વારા વિધિવત પરિક્રમા શરૂ થાય તેનાથી પહેલા જ પરિક્રમાનો ગેટ પરિક્રમા યાત્રાળુઓ માટે ખોલી દેવામાં આવ્યો છે વહેલી સવારથી જ પરિક્રમા રૂટ પરનો ગેટ ખોલતા હજારોની સંખ્યામાં પરિક્રમાર્થીઓએ પરિક્રમા શરૂ કરી દીધી છે આપને જણાવી દઈએ કે ગિરનારની લીલી પરિક્રમાનો દર વર્ષે કાર્તક સુદ અગિયારસથી રાત્રે બાર વાગ્યે સંતોની હાજરીમાં વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવે છે ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે જેમાં ભાવિકો એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી દામોદરજીના દર્શન કરીને ભવનાથ મહાદેવ દુધેશ્વર મહાદેવના દર્શન કરી ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે અગિયારસની રાત્રિ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે આ વર્ષે આ પરિક્રમા બાર નવેમ્બરની રાત્રિના બાર વાગ્યે વિધિવત રીતે શરૂ થવાની હતી પરંતુ આ વર્ષે યાત્રાળુઓનો જમાવડો જોતા ગિરનારની લીલી પરિક્રમા વહેલી શરૂ થઈ છે જે પંદર નવેમ્બર સુધી યોજાશે ગિરનારની તળેટીમાં લીલું ચક્ર પૂર્ણ કરવા માટે લાખો યાત્રાળુઓ ગિરનાર પર્વતની આસપાસ કુલ છત્રીસ કિલોમીટરનું અંતર ચાલે છે પરિક્રમા માર્ગ પર વિવિધ ઉત્તરા મંડળો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જ્યારે કેટલાક ભક્તો ઘરેથી કાચું સીધું લાવે છે અને જંગલમાં જ રસોઈ કરીને વન ભોજન કર્યાનો આનંદ પણ માણે છે છત્રીસ કિલોમીટરની આ પરિક્રમાના રૂટમાં પ્રથમ પડાવ બાર કિલોમીટરે આવે છે બીજો પડાવ આઠ કિલોમીટરે ત્રીજો પડાવ આઠ કિલોમીટરે અને ચોથો પડાવ આઠ કિલોમીટરે ભવનાથમાં આવે છે તેમજ પરિક્રમાના આરંભથી જુદી જુદી જગ્યાએ પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે જેમાં કાડકાનો વડલો ઝીણા બાવાની મઢી માળવેલાની ઘોડી માળવેલાની જગ્યા સુરજકુંડલની જગ્યા સુરનાળા નાગદેવતાના સ્થાનક પાસે બોરદેવી ત્રણ રસ્તા અને બોરદેવીની જગ્યાએ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે આ વર્ષે પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે પ્રથમ વખત સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા યોજાઈ રહી છે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે પરિક્રમા કરવા માટે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી વેઠવી ન પડે તે માટે પણ વનતંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે પરિક્રમા દરમિયાન એંશી જેટલા અન્ન ક્ષેત્રોના સંચાલકોને મંજૂરી આપવામાં આવી છે પર્યાવરણને નુકસાન ન પહોંચે તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી કરવા માટે તંત્ર સજ્જ છે આ વર્ષે પ્રથમવાર સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા થઈ રહી છે વન વિભાગે અગિયાર એન્ટી પ્લાસ્ટિક કોડ પણ બનાવી છે યાત્રિક પાસેથી પ્લાસ્ટિક પકડાશે તો તેની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે પરિક્રમામાં આવતા યાત્રાળુઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થાને લઈને ક્ષેત્રો દ્વારા પહેલેથી જ તૈયારી કરી દેવામાં આવી છે તંત્ર દ્વારા યાત્રાળુઓને પાણી સાફ સફાઈ આરોગ્ય મામલે કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે લીલી પરિક્રમામાં શું શું વ્યવસ્થા કરવામાં આવી છે તે જોઈએ તો પરિક્રમા રૂટ પર એસી થી વધુ ક્ષેત્રો તૈયાર કરાયા પરિક્રમા રૂટ પર છાશ દૂધના ત્રેવીસ કેન્દ્રો રખાયા પરિક્રમા રૂટ પર પાણીની બત્રીસ ટાંકી ગોઠવવામાં આવી પચીસોથી વધુ સુરક્ષાકર્મી તૈનાત કરાયા સીસીટીવી કેમેરા અને ડ્રોનથી નજર રખાશે ફ્રી વાહન પાર્કિંગના બોર્ડ મૂકવામાં આવ્યા રૂટ ન ભટકે તે માટે સાઈન બોર્ડ લગાવાયા એક હજારથી વધુ કચરા પેટીઓ મૂકવામાં આવી મેડિકલ પેરામેડિકલની સોળ ટીમો તૈનાત કરાઈ ભવનાથના નાકોડામાં આઈસીયુ કાર્યરત રહેશે જિલ્લા વહીવટી પ્રશાસને રિક્ષા ભાડાના દર નિયત કર્યા પરિક્રમા રૂટ પર કુલ સોળ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રહેશે પરિક્રમા રૂટ પર દસ હંગામી દવાખાના ઊભા કરાયા રાત્રે અજવાળું કરવા આઠ ડીઝલ જનરેટર સેટ મુકાયા વન્ય પ્રાણીઓને રૂટથી દૂર રાખવા ત્રણસો પચાસ વનકર્મીનો સ્ટાફ તૈનાત રહેશે આ તો થઈ લીલી પરિક્રમાની વાત અને એની વ્યવસ્થાની વાત પણ લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ છે કહેવાય છે કે ગિરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે જેથી આ ગિરનારની પરિક્રમા કરીને ભક્તો તેવતાના આશીષ મળ્યાનો અનુભવ કરે છે કહેવાય છે કે લીલી પરિક્રમા સદીઓથી ચાલતી પરંપરા છે ભગવાન શ્રી કૃષ્ણએ સૌ વખત તેત્રીસ કોટી દેવતાઓના વાસ અને હિમાલયના દાદા ગણાતા ગિરનારની પરિક્રમા કરી હતી જે કોઈ આ પરિક્રમા કરે છે એ સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે તેવી પણ લોકવાયકા છે તો આ છે લીલી પરિક્રમા સાથે જોડાયેલ માહિતી આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો આવા જ રસપ્રદ અને માહિતીસભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર